કાર્યક્રમના પ્રાયોજક છે રાજાણી ચા, રાજાણી અગરબત્તી, રાજાણી મસાલા. નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીના ચૂંટણી લક્ષી વિશેષ કાર્યક્રમ બેઠક બોલે છે માં આપનું સ્વાગત. હું જનક સોમવારે આપણે વડોદરાના માંજલપુર બેઠકની વાત કરી હતી. આજે આપણે વાત કરીશું ઉત્તર ગુજરાતની, ગાંધીનગર જિલ્લાની મહત્વની ગણાતરી દહેગામ મત વિસ્તારની. દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમનો રાજ્યનો પ્રથમ ચૂંટણી લક્ષી કાર્યક્રમ છે, તો જોઈએ કે દહેગામ બેઠક શું બોલી રહી છે. વિધાનસભાની ચૂંટણીનો ગરમાવો આવ્યો છે. દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારો ગાંધીનગર જવાની ઈચ્છા રાખી રહ્યા છે. આજે આપણે આ જ ગાંધીનગર જિલ્લાની જ વાત કરવાના છીએ. જિલ્લાની મહત્વની દહેગામ બેઠક મહત્વની ગણાય છે. વર્ષ 2009માં આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ અને સતત બે ટર્મથી કોંગ્રેસના ખાતામાં બોલાતી આ બેઠકને ભાજપે પેટા ચૂંટણીમાં આંચકી લીધી હતી. જોઈએ કે દહેગામની રાજકીય સ્થિતિ આખરે શું છે. નમસ્કાર દર્શક મિત્રો, આજે વાત કરીશું દહેગામ વિધાનસભા મત વિસ્તારની, એના મતદારોના મિજાજની અને બનતા તૂટતા રાજકીય સમીકરણોની. રાજ્યના પાટનગરથી 30 કિલોમીટરના અંતરે આવેલો દહેગામ વિસ્તાર વિસ્તારને સમૃદ્ધ વિસ્તાર માનવામાં આવે છે. દહેગામ વિધાનસભા બેઠકનું મુખ્ય મથક તેમજ ગ્રામ્ય વિસ્તારો ખેતીના કારણે હરિયાળા છે. આ વિધાનસભા બેઠક પર મતદારોનો પ્રવાહ કોઈ રાજકીય પક્ષની તરફેણ કે વિરોધમાં હોતો નથી, જે કારણે ભાજપ અને કોંગ્રેસ માટે તળનું આયોજન, મહેનત અને ઉમેદવારની પસંદગી એમ ત્રણેય પરિબળો વિધાનસભાની ચૂંટણી સમય જીત માટે અગત્યનો ભાગ ભજવે છે. દહેગામ મત વિસ્તારમાં કુલ 1,70,140 મતદારો છે, જેમાં પુરુષ મતદારો 51.64% અને મહિલા મતદારો 48.36% છે. દહેગામ બેઠકમાં સૌથી વધારે ઠાકોર જ્ઞાતિના મતદારો છે. 77,000 ઠાકોર મતદારો દર વખતે દહેગામ વિધાનસભાના ઉમેદવારની હાર જીત નક્કી કરે છે. જો બંને પક્ષે ઠાકોર ઉમેદવાર હોય તો તેમના પછી ક્ષત્રિય મતદારોની સંખ્યા સૌથી વધુ છે, જે બાદ પટેલ મતદારોનું પ્રભુત્વ છે. ત્યારબાદ દલિત મતદારો અને ઓબીસી મતદારોનો ક્રમ આવે છે. આ જોતા જ્ઞાતિનું પરિબળ બંને રાજકીય પક્ષે સમતોલ હોય તો જ આયોજન અને મહેનત કામ આવે એવી આ બેઠક છે. 12મી વિધાનસભાની પેટા ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસ પાસેથી ભાજપે આંચકી લીધી છે અને કલ્યાણસિંહ ચૌહાણ ધારાસભ્ય બન્યા છે. ભાજપનું સ્થાનિક સંગઠન આ બેઠક પર જોરમાં છે. વરિષ્ઠ આગેવાનો અને યુવા પાકના તાલમેલથી આ બેઠક પર પક્ષનું સંગઠન કામ કરી રહ્યું છે. સ્થાનિક પ્રશ્નોની સામે ભાજપ પાસે વિકાસનો મુદ્દો છે. એ લોકોને હવે ગામની લેવલે જે પંચાયતી રાજનો આ ગ્રામ પંચાયતોમાં જે સ્પર્ધા કરી એના લીધે હવે ગામડામાં એવું લાગ્યું કે ગામડાનો વિકાસ થઈ રહ્યો છે. ગામડાઓમાં ખાસ કરીને જે ગ્રામ પંચાયતોમાં આ વખત જે એટીવીટીની ગ્રાન્ટો અને વિકાસના કામોમાં જે મહત્ત્વ આપ્યું, પાણીની પાઇપલાઇનો, નર્મદા આધારિત જે શુદ્ધ પીવાનું પાણી અને એ બધું પાણીનું જે કામ ચાલુ કર્યું છે, અને માન્ય ધારાસભ્ય માન્ય અમારા સંસદ સભ્ય આ વખત જે વિકાસની ગ્રાન્ટોમાં ગામડામાં નાના નાના કામોમાં જે મહત્ત્વ આપ્યું એના લીધે ગામડાનું બીજ હવે કોંગ્રેસ તરફી કરતો ભાજપ તરફી થોડું વધ્યો છે. દહેગામ નગરપાલિકામાં કોંગ્રેસનું રાજ છે, તો દહેગામ તાલુકા પંચાયતમાં ભાજપનો ભગવો લહેરાય છે. શહેરી વિસ્તારમાં કોંગ્રેસને સત્તા મળવાને કારણે શહેરનું સંગઠન જોમથી કામ કરી રહ્યું છે અને ગ્રામ્ય વિસ્તારમાં કોંગ્રેસ મહેનત ચાલુ કરી છે. કોંગ્રેસે સ્થાનિક મુદ્દાઓને અત્યારથી જ લોકો વચ્ચે વહેતા કર્યા છે અને વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. લેવાડના ગૌચરના મુદ્દાને લઈને કોંગ્રેસ આ વિધાનસભા મત વિસ્તારમાં લાભ લેવા ઈચ્છે છે. દહેગામ તાલુકામાં જે ગોચરોની જમીન
મોદી સરકારે જે યુનિવર્સિટીઓ સ્થાપી કે બીજા કોઈ પ્રોજેક્ટો માટે જે જમીન આપેલી છે એ ખરેખર ખોટી છે. ખેડૂતોનો ઢોર ચરાવવા માટે, ખેડૂતોનો ઢોર ચરાવવા માટે જમીન રહેતી નથી. જમીનનો ઘણી બધી વિનામૂલ્યે સરકારે, જે તે પ્રાઇવેટ કંપનીઓ, રક્ષા શક્તિ યુનિવર્સિટી એ પ્રાઇવેટ છે, સરકારી તો કોઈ છે જ નહીં, એ સરકારી નથી. સરકારી સાહેબ, પ્લીઝ, સરકારી એ જે સરકારી ગોચર જો જે ફાળવી દેવામાં આવે છે એ કોંગ્રેસ સત્તા ઉપર આવશે તો ચોક્કસ એમને એમના ગામમાં પરત આપશે અને પશુપાલન સારી રીતે થઈ શકે એમાં એનો ઉપયોગ થઈ શકશે. દહેગામ વિધાનસભા બેઠક પરના રાજકીય સમીકરણની વાત કરીએ તો 1962માં કોંગ્રેસના વિઠ્ઠલભાઈ અમીન ચૂંટણી જીત્યા હતા, જે બાદ બેઠક અપક્ષ ઉમેદવારના ખાતામાં ચાલી ગઈ. 1972ની ચૂંટણીમાં આ બેઠક પરથી ઘનશ્યામ ઓઝા કોંગ્રેસમાંથી ચૂંટણી જીત્યા હતા. એકદમ પછી ફરીથી આ બેઠક કોંગ્રેસના પંજામાંથી સરકીને ભારતીય જનસંઘના ખાતામાં ચાલી ગઈ અને કોંગ્રેસના ઉમેદવાર ખુમાનસિંહ રાઠોડ ચૂંટણી જીત્યા હતા. 1980 બાદ મતદારોએ ફરીથી ભાજપના ઉમેદવારને તક આપી, જે બાદ 1980થી સતત 4 ચૂંટણીઓમાં ભાજપના ઉમેદવારોનો આ બેઠક પર દબદબો રહ્યો. ભાજપની સતત 4 ટર્મથી જીતને હારમાં ફેરવાની તક કોંગ્રેસને 2002માં મળી અને જગદીશ ઠાકોર ચૂંટણી જીત્યા. 2007માં પણ તેઓ મતદારોની પસંદગી બન્યા હતા. ત્યારબાદ જગદીશ ઠાકોર 2009માં લોકસભાની ચૂંટણીમાં સંસદ સભ્ય તરીકે ચૂંટાતા દહેગામ વિધાનસભા બેઠક ખાલી પડતા યોજાયેલી પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર કલ્યાણસિંહ ચૌહાણ વિજયી બન્યા હતા. આમ અત્યાર સુધી દહેગામ વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી સહિત ભાજપે 6 વખત જીત મેળવી છે, જ્યારે બેઠક પંજાની પકડમાં 5 વખત રહી છે અને 1 વખત અપક્ષ ઉમેદવારને જીત મળી હતી. દહેગામ બેઠક પર મહિલાઓની સત્તામાં ભાગીદારી નહિવત રહી છે. વર્ષ 1990માં કોંગ્રેસે 1 વખત મહિલા ઉમેદવારને તક આપી હતી, જ્યારે 1 પેટા ચૂંટણી સહિત કુલ 11 ચૂંટણીમાં ભાજપે 1 પણ વખત મહિલા ઉમેદવાર પર પસંદગી ઉતારી નથી. દહેગામ બેઠકમાં જ્ઞાતિના ગણિતને સમજીએ તો આ બેઠકમાં ઠાકોર જ્ઞાતિ 45.33%, ક્ષત્રિય 7.21%, પટેલ 11.60%, ચૌધરી 2.48%, શાહ 2.12%, બ્રાહ્મણ 2.76%, પ્રજાપતિ 1.93%, દેવીપૂજક 2.67%, મુસ્લિમ 2.63%, માલધારી 3%, દલિત 6.42% અને અન્ય 4.52% છે. નવા સીમાંકન બાદ રચાયેલા અજ્ઞાતિના ગણિતને સરળ રીતે સમજીએ તો આ બેઠક પર ઠાકોર જ્ઞાતિનું સૌથી વધારે પ્રભુત્વ છે, એટલે કે બેઠકમાં ઠાકોર જ્ઞાતિ 45.33%, ક્ષત્રિય 7.21%, પટેલ 11.60%, ચૌધરી 2.48%, મુસ્લિમ 2.63%, ઓબીસી 4.97% અને અનુસૂચિત જાતિ 9.1% છે. નવા સીમાંકનમાં દહેગામ તાલુકાના તમામ ગામડાઓનો સમાવેશ કરાયો છે. અટપટા સીમાંકનના આટાપાટા ઉકેલવા માટે રાજકારણની ચોપાટ ગોઠવાઈ રહી છે. કોંગ્રેસ સીમાંકનના નફા નુકસાનને ચકાસી રહી છે. વિધાનસભાની ચૂંટણી લડવા માટે ઉમેદવારો પરંપરાગત રીતે હરીફાઈ કરી રહ્યા છે. પ્રદેશમાંથી આવતા કોઈ નેતા માટે મહેનત કરવાની થાય તો પણ તૈયાર હોવાનો મત તો વ્યક્ત કરી રહ્યા છે. સામાન્ય પ્રજા કંટાળી રહી છે બીજેપી સરકારથી, કોઈ સાંભળતું નથી. આલે આજના ગામડાની અંદરની જે પરિસ્થિતિ જોવા તમે, રોડ, રસ્તા, પાણી, ઘણા બધા એવા પ્રશ્નો છે જેને કારણે આજે પ્રજા વિમુખ થવા માંડી બીજેપીથી. આ વખતે નહીં થાય, આખર કોંગ્રેસ એક છે અને આખર કોંગ્રેસ એક થઈને લડશે. ગમે તે ઉમેદવાર આવશે, અમારે એમને જીતાડવાના છે. પ્રદેશ કક્ષાએથી જે બી નિર્ણય આવશે એ અમે શિરોમાને રાખીશું. જેને બી ટિકિટ આપશે એમને જીતાડવાનો ખૂબ તનમનથી મહેનત કરીશું. દહેગામ શહેરમાં મોટો પ્રશ્ન રોજગારીનો છે. ખેતી સમૃદ્ધ છે પરંતુ વસ્તીના ધોરણે તમામને માટે વિકલ્પ નથી. કોંગ્રેસ મતદારો સાથે મળીને આ મુદ્દે વર્તમાન શાસકો પર પસ્તાર પાડી શકે છે. મતદારોનો મત એવો છે કે દહેગામમાં ઔદ્યોગિક વસાહત નિર્માણ પામે તો શહેર અને ગ્રામ્યના નાગરિકોને અમદાવાદ રોજગારી માટે જવું ન પડે. ભાજપના અગ્રણીઓના દાવા પ્રમાણે રોજગારીની સમસ્યા આ વિસ્તારમાં નથી. રોજગારીનો પ્રશ્ન અત્યારે અમદાવાદ અમારા નજીક હોય, ગાંધીનગર નજીક હોય, જીઆરડીસીમાં તથા કડિયા કામ તરીકે મજૂરો બહુ જતી જાય છે. દહેગામથી દરરોજ 15,000-20,000 માણસ અમદાવાદ જતું છે. દહેગામ તાલુકાનો રોજગારીનો પ્રશ્ન અમારા તાલુકામાં છે નહીં ખાસ. બેકારીનો પ્રશ્ન નથી અમારે, કારણ કે ખેતીમાં પણ માણસો અત્યારે અમારે જરૂર જોઈએ છે તો મળતા નથી. કારણ કે અમદાવાદ નજીક છે, કડિયા કામમાં અત્યારે મજૂરી લોકોને સારી મળે છે.
અત્યારે જે ડેવલપમેન્ટ બિલ્ડિંગમાં થઈ રહેલું છે 250 રૂપિયા જ્યારે કારીગરનો રોજ મળતો હોય ત્યારે એ ભાવની અંદર મજૂરો અમારે ત્યાં ખોરવા જતો પણ મળતા નથી અહીંયા. એટલે રોજગારીનો પ્રશ્ન અમારા તાલુકામાં નથી. હા, નજીક કોઈ જીઆઈડીસી મોટી અમારે થાય, જાત જીઆઈડીસી પણ અહીંયા મોટી છે અમારી બાજુમાં, અને કોઈ ઇન્ડસ્ટ્રી એવી હોય તો ગામનો વિકાસ થાય હોય એનું પણ. સંગઠિત ક્ષેત્રમાં તકો નહીં હોવાના કારણે અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા યુવાનોની સંખ્યા દહેગામમાં વધુ છે. ઓછા શિક્ષિત આ વિસ્તારમાં યુવાનોનો મિજાજ કરવો મુશ્કેલ છે, પણ રાજકીય ગતિવિધિઓથી આ વર્ગ અવગત છે અને મતદાન સમયે તેમનો જોગ બંને રાજકીય પક્ષો માટે મહત્વનો બની રહેશે. જે વ્યક્તિ સારો હોય એના અમે મતદાન કરી શકીએ, અને જે દેગામ ઓલે વિચારતા હોય તો દેગામનું આગળનું ભવિષ્ય ઓલે જે ઊંચું લાવી હતા એના અમે મતદાન આપી શકીએ. દહેગામ તાલુકામાં ડાર્ક ઝોન હટાવી લેવામાં આવે છે. ભાજપ આ મુદ્દાનો લાભ ચૂંટણીના મેદાનમાં લેવા માંગે છે, પરંતુ સિંચાઈ લક્ષી આ નિર્ણય અહીંના ખેડૂતોની વાત માનીએ તો તેમના માટે ખાસ ફાયદાકારક નથી. દહેગામ બેઠકના ખેડૂતો માટે બીજા કેટલાક સવાલ ડાર્ક ઝોન કરતા વધુ અસર કરે છે. ખેડૂતને જે વપરાશની જરૂર હોય એ વપરાશવાળી વસ્તુઓ ખેડૂત ને જ્યારે જરૂર પડે ત્યારે બજારમાં ઉપલબ્ધ થાય એના માટેનું આયોજન અતિ મહત્વનું છે. ખેડૂત દરેક ખેડૂત સદ્ધર હોતા નથી. નાનો ખેડૂત હોય, સીમાંત ખેડૂત હોય, એની જોડે ખાતર માટેના પૈસા કંઈ રિઝર્વ પડી રહેલા નથી હોતા. જ્યારે ખાતરની જરૂરિયાત ઊભી થાય ત્યારે જે લેવા નીકળે છે. એવા સમયે જો બજારમાં ખાતર નથી મળતું તો એની સીધી અસર ખેડૂત પાક ઉપર એનો છંટકાવ નથી કરી શકતો અને એના લીધે ઉત્પાદન ઉપર થાય છે. બીજી તરફ ગામડાઓમાં વીજળી અને પાણીના પ્રશ્નો સરળ થયા હોવાની અનુભૂતિ પણ ગ્રામવાસીઓ કરી રહ્યા છે, અને ગ્રામ્ય મતદારોનો આ સંતોષ ભાજપના ખાતામાં જમા થઈ શકે તેમ છે. નરેન્દ્ર મોદી સરકાર બેહેન એ જ મુદ્દા ઉપર છે. જો સાહેબ, અને નરેન્દ્ર મોદી અમને કેનાલનું પાણી પૂરું પાડે એવી સુવિધા અમને મળવી જોઈએ ખેડૂતોને. શું એ અમે વોટિંગ અમારું 100% ભાજપનું જ આ ગામ છે ને ભાજપનું જ વોટિંગ થાય છે. ગામડાઓમાં ખેતી સાથે સંકળાયેલા મતદારોનો જુવાળ હજુ સુધી કરાતો નથી. હવે ગ્રામ્ય સ્તરે ખેડૂતોના પ્રશ્નો બદલાયા છે. તેમની પ્રાથમિકતા રોજીને લઈને છે, જે પહેલા વસવાટની અને પ્રાથમિકતા સુવિધાઓની હતી. ફાયદો જ ને, ઘણો ફાયદો. કે જે પાવર નતો મળતો હોય એ તો પાવર ખુલ્લો થઈ ગયો, કોઈ બોર કરે પાવર મળે, પાવર મળી જાય, એટલો ફાયદો છે ખેડૂતોને. તો વીજળી જલ્દી મળી ખરી? હા, મળી જશે ને ઘણા લોકોને. જે લોકોએ બોર બનાવ્યો એ લોકોને મળે ને. તમારા ગામમાં છેલ્લા 6 મહિનામાં અપાયા ખરા કનેક્શન? ના, હજુ નથી અપાયા. બોર બનાવ્યા જ નથી. એ લોકો જો કોમ બોર બનાવ્યા નથી, બોર બનાવ્યા પછી જ પાવર મળે ને. પણ ખેડૂત ના તો સવારે ઉઠીને મજૂરી કરવાની હોય, એનું પેટ ભરવાનું, બીજા દિવસે એનું એ રૂપિયા ભેગા કરવાનો કે મિલકત વસાવવાનો, તેવો એટલો કેપેબલ તો થવાનો જ નહીં. ખેડૂત ના તો વાવેતર કર્યું, મહી પાક્યું, એટલામાં પૂરું કરીને એને જીવવાનું છે. એ મહી કોઈ મોટું ઉત્પાદન તો કરી જ નહીં શકે, એના ખર્ચા એવા હોમાં છે. લઘુમતી મતદારોની વાત કરીએ તો ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો ઠાકોર હોય ત્યારે 5,000 મુસ્લિમ મતદારો ચૂંટણીની બાજી ફેરવી શકે તેમ છે. અહીંના મુસ્લિમો માટે તેમના ધંધા અને રોજગારમાં શાંતિનો માહોલ હોય તે પ્રાથમિકતા છે. આથી વિધાનસભા 2012ની ચૂંટણીમાં આ બેઠક પર બંને મુખ્ય રાજકીય પક્ષો મુસ્લિમ મતોને પણ નજર અંદાજ કરી શકે તેમ નથી. પક્ષ અમે નહીં જોતા, કોઈ બી પક્ષ હોય અમે એ નહીં જોતા. અમે પક્ષ એ જોઈએ છે કે જો અમારો શું લાભ કરે છે, મતલબ કે બેંકના અંદર લોન અપાવે એ જોઈએ. બીજું કે અમારે શું ને અમે ધંધા ઉપર અમારા પર ધ્યાન રાખે એ જોઈએ. અમે મુસ્લિમ, અમે ગુજરાતના રાજસ્થાનના અમે વતની એ 70-80 વર્ષથી અહીં રહી છીએ દહેગામ. ગાંધીનગર અને અમદાવાદ શહેરની નજીક વસતા દહેગામના મતદારોના મન જીતવા આ ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે એડી ચોટીનું જોર લગાવવું પડશે એ વાતમાં કોઈ બેમત નથી. દહેગામના મતદારો જાગૃત છે તેમની જવાબદારીઓથી
સતર્ક છે તેમની સમસ્યાઓથી, છતાં પણ બંને મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોની જ્ઞાતિનું પરિબળ આ બેઠક પર જીતનો સૌથી મોટો આધાર છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે હેમંત ગોલાણી, વીટીવી, દહેગામ, ગાંધીનગર. તો બંને રાજકીય પક્ષ અને ઉમેદવારો ગાંધીનગર જવાની ઈચ્છા રાખી રહ્યા છે. આજે વાત કરીશું ગાંધીનગર જિલ્લાની દહેગામ બેઠકની. અમારી સાથે એક્સપર્ટ પેનલ છે. હેમંત ગોલાણી ગાંધીનગરમાં સંવાદદાતા છે. હેમંત, સ્વાગત આપનું. અને સતીશભાઈ મોરી સાહેબ છે, જેઓ વરિષ્ઠ પત્રકાર અને બીટીવીના ડાયરેક્ટ છે. બંને સાથે આપણે દહેગામ બેઠકનું ચિતાર મેળવીશું. શું પરિસ્થિતિ બની શકે છે, શું રાજકીય સમીકરણો બની શકે, તેના પર આપણે ચર્ચા કરીશું. હાલ રોકાઈશું બેઠક બોલી છે કાર્યક્રમમાં એક વિરામ માટે. બેઠક બોલે છે કાર્યક્રમ. ઉત્તર ગુજરાતની ગાંધીનગર જિલ્લાની મહત્વની ગણાતી દહેગામ મત વિસ્તારની આજે વાત કરીશું. દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમ રાજ્યનો પ્રથમ ચૂંટણી લક્ષી કાર્યક્રમ છે. તો જોઈએ આખરે દહેગામ બેઠક શું બોલી રહી છે. અમારી સાથે એક્સપર્ટ પેનલ છે, હેમંત ગોલાણી ગાંધીનગર સંવાદદાતા અને સતીશભાઈ મોરી વરિષ્ઠ પત્રકાર. હેમંત, દહેગામવાસીઓ આખરે શું કહી રહ્યા છે? વિકાસ થયો છે, પ્રજા શું કહે છે, સમસ્યાઓ હલ થયો છે, શું લોકો શું કહી રહ્યા છે? જનક, સૌથી મોટી વાત દહેગામમાં એ છે કે શહેર અને ગ્રામ્યને તમે સીધી રીતે અલગ કરી શકો છો. શહેરના જે મતદારો છે તેનો જે વિકાસના પેરામીટર્સ છે તેમના અલગ છે, ગ્રામ્યના અલગ છે. શહેરમાં ખાસ કરીને એક પ્રકારની નારાજગી દહેગામ શહેરમાં જોવા મળે છે, કારણ કે સીધી રીતે અમદાવાદનું કનેક્શન છે, છેવાડાના અમદાવાદના વિસ્તારોનું કનેક્શન છે. રોજગારીનો સૌથી મોટો પ્રશ્ન છે, વસ્તી ખૂબ છે, અસંગઠિત ક્ષેત્ર ખૂબ વિકસ્યું છે. પણ દહેગામમાં ખાસ કરીને ગાંધીનગર અને અમદાવાદ જનારા, રોજગારી માટે જનારા લોકોની સંખ્યા બહુ જ મોટી છે, એટલે શહેરમાં આ એક મુદ્દો બહુ જ મહત્વનો છે. સાથે સાથે ગામડાની જો આપણે વાત કરીએ, માત્ર દહેગામથી 2 કે 5 કિલોમીટર તમે દૂર જાઓ તો ગામડામાં એ વિકાસની એક પ્રકારની જે અનુભૂતિ છે ત્યાંના લોકો કરી રહ્યા છે. ત્યાં અત્યાર સુધીમાં વીજળી અને પાણીના જે મુખ્ય પ્રશ્નો હતા, લોકોના ઘણા બધા આ પ્રશ્નો સરળ થયા છે. મોટી કોઈ જરૂરિયાતો ગ્રામ્યની અત્યાર સુધી નથી, એટલે કદાચ લોકોને સીધી રીતે એ વિકાસની અનુભૂતિ થઈ રહી છે. બિલકુલ. 2002 અને 2007માં જગદીશ ઠાકોર જીત્યા અને 2009 બાદ પેટા ચૂંટણીમાં ભાજપનો જીત્યા. તો 2009 પછી વિકાસ કેટલો થયો છે? ખાસ કરીને જે સ્થાનિક હાલના જે ધારાસભ્ય છે તેની સામેનો એક અસંતોષ શહેરમાં પણ તમને સીધી રીતે જોવા મળે છે, કારણ કે છેલ્લે જે નગરપાલિકાની ચૂંટણી પણ જે થઈ તેમાં કોંગ્રેસ જીત્યું છે. નગરપાલિકાની ત્યાં સત્તા કોંગ્રેસની છે, કારણ કે શહેરમાં મોટે ભાગે નગરપાલિકામાં જે મતદારો છે શહેરી મતદારો છે, એટલે દહેગામના સ્થાનિક પ્રશ્નોને લઈને એક પ્રકારનો અસંતોષ જો તમે તેને કહો તો એ ચોક્કસ કહી શકાય કે શહેરના લોકો છે તેને એક રીતે કોંગ્રેસને, ભાજપને ઝાકરો આપીને કોંગ્રેસને સીધી રીતે અસંતોષ જોવા મળી રહ્યો છે, ખાસ કરીને શહેરી વિસ્તારમાં. મોરી સાહેબ, મહત્વની વાત કે બંને સીમાંકનની વાત કરીએ, બંને પક્ષો અટપટા સીમાંકનના આટાપટા કરવામાં ગોઠવાઈ ગયા છે. સીમાંકનની અહીંયા શું પરિસ્થિતિ રહેશે? સીમાંકનમાં એવું છે કે આ બેઠક ઉપર અગાઉ મતદારોની સંખ્યા વધારે હતી, 1,81,000 કરતાં વધારે મતદારો હતા. નવા સીમાંકન પ્રમાણે 1,70,000 જેટલા મતદારો થયા, 10-11,000 મતદારો ઘટ્યા છે નવા સીમાંકન. એક જે ઓરિજિનલ સીમાંકનનો મત વિસ્તાર હતો એમાંથી 5-1 જેટલા ગામ, અને એમાં મોટા ગામ જે કહી શકાય, જે ચિલોડાથી હિંમતનગરના રસ્તે જતા જે મોટા ગામ છે, છાલા, સાદરા, માધવગઢ, એ બધા ગામોની આમાંથી બાદબાકી થઈ છે નવા સીમાંકનમાં. અને આ વિસ્તાર ગાંધીનગર ઉત્તરની બેઠકમાં સમાવાયો છે. અને આ જે 10-1,000 જેટલા મતદારો ઓછા થયા, એ જે ગામડા છે એ ભાજપના પ્રભાવી ગામડા છે. જ્યારે પણ ચૂંટણી થઈ હોય ત્યારે આ ગામડાઓમાં ભાજપના મતો વધારે નીકળ્યા હોય, એટલે કે ભાજપ એમાં પ્લસ થયું હોય એવા આ ગામડા છે. અને હવે એ ઉત્તર ગાંધીનગરમાં આવતા ગાંધીનગરની ઉત્તરની બેઠકની ચર્ચા વખતે વધારે ખ્યાલ આવશે કે કઈ બાજુ શું થશે. પણ બીજી એક વસ્તુ છે
કે ગાંધીનગર તાલુકા પંચાયત ભાજપ પાસે છે, જેમ નગરપાલિકાએ હેમંતભાઈએ કહ્યું કે કોંગ્રેસ પાસે છે, એ રીતે તાલુકા પંચાયત ભાજપ પાસે છે. તો દહેગામ તાલુકા પંચાયતની જે જિલ્લા પંચાયત કહેવાય ગાંધીનગર, એ પાછી કોંગ્રેસ પાસે છે. એટલે તાલુકા પંચાયતમાં ભાજપનું વર્ચસ્વ છે, જિલ્લા પંચાયતમાં કોંગ્રેસનું વર્ચસ્વ. આમ પ્યોરલી આપણે જોવા જઈએ તો મિક્સ વાતાવરણ છે, એટલે કાંટાની ટક્કર જેવી ફાઇટ હોય એ ટાઈપની ફાઇટ થાય એવી આ બેઠક છે. બિલકુલ, દહેગામ ગાંધીનગરથી બિલકુલ નજીક છે, 30 કિલોમીટર અંતર છે, ત્યારે અહીંયા સીમાંકનની કોઈ અસર જોવા મળશે ખાસ? સીધી રીતે દહેગામને જ્યાં સુધી લાગે વળગે છે, પહેલાં 1,81,000 જે મતદારો હતા એ નવા સીમાંકન પછી 1,70,000 જેટલા થયા, જેમ સાહેબે વાત કરી કે 10,000 જેટલા મતદારો જે ઘટ્યા છે. એટલે જે 91 ગામ હતા, પહેલા 94 ગામ હતા, હવે 91 ગામ થયા. બહુ લાંબો ફરક નથી પડ્યો. સાબરકાંઠા અને આ બાજુ ગાંધીનગર અને નરોડા બાજુ અમદાવાદ, એમ ત્રણેય બાજુથી જે આ ત્રણ બેઠક જિલ્લાઓના જે ગામો છે તે એમાં જ રહ્યા છે. ને દહેગામ ખાસ કરીને એનો જે મત વિસ્તાર છે એમના નવા સીમાંકનમાં પણ સચવાયો છે. જે ફાયદો અને ગેરફાયદો છે તે મૂળે એ છે કે ગાંધીનગર ઉત્તરમાં જે ગામો ગયા એ જો ભાજપના સરપ્લસ છે તેમ ગણી અને આંકડા જેમ કહે છે તેના બૂથોના તે માનીએ તો ચોક્કસ કોંગ્રેસને સીધી રીતે 5,000 થી 6,000 જેટલા મતોનો સીધો જ ફાયદો થયો છે. બિલકુલ, તો સીમાંકનની બહુ અસર નહીં જોવા. મોરી સાહેબ, જ્ઞાતિનું ગમે વાત કરું ગણિતના, તો ઠાકોર જ્ઞાતિનું અહીંયા પ્રભુત્વ ઘણું બધું, 45% જેટલું પ્રભુત્વ છે, તો જ્ઞાતિનું ગણિત અહીંયા કેવું રહેશે? જ્ઞાતિનું ગણિત જોઈએ તો છેલ્લે જ્યારે જનસંઘ હતું, જી ભારતીય જનસંઘ, જી ત્યારથી જોવા જઈએ તો ગાભાજી ઠાકોર, જી એ 1975માં ભારતીય જનસંઘની ટિકિટ ઉપર અહીંથી ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. જી એ પછી માત્ર એક વખત 1980માં ખુમનસિંહ રાઠોડ કોંગ્રેસના ચૂંટાયા. જી પછી પાછા ફરીથી ગાભાજી ઠાકોર, વિઠ્ઠલભાઈ શાહ અને છેક 2002, 2007 અને 2007માં જ્યારે વિધાનસભા ચૂંટણીઓ થઈ ત્યારે ભાજપનો પવન ફૂંકાતો હતો, એવા સમયે પણ આ બેઠક જગદીશ ઠાકોરે કોંગ્રેસમાં જીતી બતાવેલી. એટલે ઠાકોર મતોના પ્રભુત્વના કારણે આ બેઠક ઉપર મોટાભાગે ઘણા વખત ઠાકોર સમાજના જ ઉમેદવાર કોઈ બી પક્ષમાંથી જીત મેળવીને આવેલા છે. બિલકુલ. આ ઉપરાંત હેમંત, ઠાકોર ઉપરાંત કઈ જ્ઞાતિનું અહીંયા વધારે પ્રભુત્વ જોવા મળશે? સૌથી વધારે તો ઠાકોર ઉપરાંત ક્ષત્રિયો અને પટેલો, આ બે જ્ઞાતિ છે, તેનું પ્રભુત્વ એટલે ના કહી શકાય, કારણ કે 42 થી 45% મતો જે છે તે એક બાજુ ઠાકોર જ્ઞાતિના છે અને બીજી તરફ આ જે તમામ જ્ઞાતિઓ છે તે 10% થી ઓછા માર્જિનમાં તમામ જ્ઞાતિ આવી જાય છે. સૌથી વધારે પટેલ અને ક્ષત્રિયો, પછી દલિતો, 6% જેટલા દલિત મતદારો છે, 9,000 થી 10,000 જેટલા. તો ચોક્કસ કહી શકાય કે જ્યારે બંને ઉમેદવારો જ્યારે ઠાકોર હોય ત્યારે ક્ષત્રિયો અને પટેલો સિવાય મુસ્લિમ અને દલિતોના વોટ પણ બંને મુખ્ય રાજકીય પક્ષો માટે ખૂબ જ મહત્વના બની રહે. અને જે ઉમેદવાર છે તે એક જ જ્ઞાતિના બંને ઉમેદવારો છે, એટલે જે જ્ઞાતિનું ધ્રુવીકરણ થવાનું છે તેના સિવાય આ જે જ્ઞાતિઓ છે એનું બહુ જ મહત્વનું ફેક્ટર માનવામાં આવે છે. મોરી સાહેબ, ઠાકોર અહીંયા જ્ઞાતિનું પ્રભુત્વ છે, બંને પક્ષો ઠાકોર ઉમેદવારને ટિકિટ આપે ત્યારે અન્ય જ્ઞાતિઓની શું અસર થાય અને બંને પક્ષોમાં છે શું પરિસ્થિતિ સર્જાય? આપણે એક હાઇપોથિસ પ્રમાણે માની લઈએ, ધારણા પ્રમાણે, કે બંને ઠાકોર ઉમેદવારને ટિકિટ ભાજપ અને કોંગ્રેસ આપે તો પછી કયા પક્ષને બીજી કઈ જ્ઞાતિ કેટલો સપોર્ટ કરે છે એના ઉપર આધાર રહેશે. અને બીજું એ પણ જોવાશે, ધારો કે ઠાકોરમાં પણ સમાજમાં જે માન પ્રતિષ્ઠા પ્રભાવ ધરાવનાર કયો ઉમેદવાર છે એને જ બેઝિકલી તો વધારે મત મળવાના છે. ભલે આપણે એક જ્ઞાતિના સમીકરણો ગોઠવવા માટે બે એક જ જ્ઞાતિના ઉમેદવારો ઊભા રાખે, એક મજબૂત હોય અને એક એટલો મજબૂત ના હોય અથવા નબળો ઉમેદવાર હોય,
તો એ સ્વાભાવિક રીતે નબળો ઉમેદવાર હારી જશે, અને મજબૂત ઉમેદવાર 70-80% એક જ જ્ઞાતિના વોટ ખેંચી જાય, અને બીજો નબળો હશે તો 20-1% ખેંચી જાય. તો એવું થાય તો પણ અહીં ખાસ કંઈ ફરક પડે નહીં, પણ પાટીદાર સમાજના પણ 11% કરતાં વધારે મત છે, ક્ષત્રિયોના પણ 6-7% જેટલા મત છે. એટલે એ લોકો જેના પ્રભાવમાં હશે અથવા જે બાજુ ઢળશે એને એક નિર્ણાયક ભૂમિકા બનાવી શકશે. બિલકુલ, દેગામ બેઠક પર આપણી ચર્ચા યથાર્થ રાખીશું અને વિરામ બાદ વાત કરીશું આપણે સંભવિત ઉમેદવારોની. હાલ રોકાઈશું એક વિરામ માટે, આપ જોતા રહો બેઠક બોલે છે. બેઠક બોલે છે કાર્યક્રમ. વિધાનસભાની ચૂંટણી ગરમાવા આવ્યું છે, દરેક રાજકીય પક્ષ અને ઉમેદવારો ગાંધીનગર જવાની ઈચ્છા રાખી રહ્યા છે. આજે વાત કરીએ છીએ ગાંધીનગર જિલ્લાની દેગામ બેઠકની. અમારી પાસે એક્સપર્ટ પેનલ છે. મુરી સાહેબ, દેગામ બેઠકની એક અલગ લાક્ષણિકતા રહેલી છે, તો આ બેઠકની લાક્ષણિકતા શું છે? આ બેઠકની જનક લાક્ષણિકતા એ છે કે અત્યાર સુધી એક બી મહિલા ઉમેદવાર કોઈ બી પક્ષ તરફથી પ્રતિનિધિત્વ નથી કર્યું, મીન્સ કે આ બેઠક ઉપરથી ધારાસભ્ય નથી બની. બીજી લાક્ષણિકતા એ છે કે આ બેઠક ઉપરથી આપણા માજી મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા જી, મીન્સ કે જે જે ઉમેદવારો આ બેઠક ઉપરથી પ્રતિનિધિત્વ કર્યું એ ટોપ લેવલ સુધી ગયા છે એમ કહીએ ચાલે. ઘનશ્યામભાઈ ઓઝા મુખ્યમંત્રી બન્યા જી. પછી ગાભાજીભાઈ ઠાકોર જી, જે 1975 ચૂંટણી લડતા 75 ચૂંટાઈ આવતા હતા, તેઓ પણ ભાજપના શાસનમાં મિનિસ્ટર બન્યા. બાદમાં વિઠ્ઠલભાઈ શાહ આવ્યા જી, તો વિઠ્ઠલભાઈ શાહ પણ મિનિસ્ટર બન્યા. જગદીશ ઠાકોર ધારાસભ્ય બન્યા કોંગ્રેસના, તો એ પણ પ્રમોશન મળ્યું એ રીતે પાટણના સંસદસભ્ય બન્યા. બિલકુલ. આમ અત્યાર સુધીના ઉમેદવારોનું ચિત્ર જોવા જઈએ તો મોટા ભાગનાની કંઈ ને કંઈ પ્રગતિ થઈ છે, એટલે આ લોકોએ કંઈક ઉચ્ચ સ્થાનો પ્રાપ્ત કર્યા છે એ ટાઈપની આ બેઠક રહી છે. અને બીજું કે આ બેઠક 5 વખત ભાજપે મેળવી છે, 4 વખત કોંગ્રેસે મેળવી છે, પણ આ વખતે કોણ મેળવશે આપણે સ્પષ્ટ નહીં કહી શકીએ, પણ કેવા ઉમેદવારને કયો પક્ષ ટિકિટ આપશે એના ઉપર જ મુખ્ય આધાર રહેલો છે. એટલે આ બેઠક લકી છે, લકી છે. હેમંત, અહીંયા ઉમેદવારો સ્થાનિક ઉભો રાખવામાં આવે ને બહારનો ઉમેદવાર રાખવામાં, તો શું ફરક થઈ છે? સૌથી મોટી સમસ્યા બંને પક્ષ માટે છે. ભાજપ માટે સૌથી મોટી સમસ્યા એ થાય કે જો તેમનું સંગઠન છે તે ચાલુ જે ધારાસભ્ય છે તેને ના સ્વીકારે અને કોઈ અન્ય વ્યક્તિની વાત થાય, તો સૌથી મોટી મુશ્કેલી તેના સ્થાનિક જે અગ્રણીઓ છે તેમાં થઈ શકે. તેનું સૌથી મોટું જે પરિણામ છે તે ભાજપે નગરપાલિકામાં જોયું છે. નગરપાલિકાની ચૂંટણી વખતે ઇન્ટરનલી ઘણો બધો પ્રોબ્લેમ થયો ભાજપના ઉમેદવારો માટે, અને છેવટે નગરપાલિકા ગુમાવવાનો વારો આવ્યો જે છેલ્લા 3 દશકાથી ભાજપ ત્યાં જીતતું હતું. એ જ સમસ્યા કોંગ્રેસ માટે છે. કોંગ્રેસમાં હાલ 7-8 જેટલા જે લડવા માંગતા જે ઉમેદવારો છે, જે સંભવિત ઉમેદવારો છે, તે નવા આવનારા માણસની મુશ્કેલી વધારી શકે છે. જે ઉમેદવાર ગાંધીનગર અમદાવાદથી આવે તો સૌથી મોટી મુશ્કેલી ત્યાંનું પહેલું જે સંગઠન છે તેનો સૌથી મોટો વિરોધ કરે તેમ છે, કારણ કે 10-12-15 વર્ષથી જે રાજકારણ કરે છે તે દેગામમાં જ, એ લોકોને બહારનો જો ઉમેદવાર આવે તો એ નથી માન્ય, એવી એક છાપ ત્યાં ઉપસી આવે છે. બિલકુલ, દેગામમાં અને સમગ્ર ગુજરાતમાં એક જ છે કે અમારા એરિયાનો સંભવિત ઉમેદવાર કોણ હશે. તો મુરી સાહેબ, ભાજપમાં સંભવિત ઉમેદવાર કોણ હોઈ શકે છે? ભાજપમાં સંભવિત ઉમેદવારમાં જોઈએ તો કલ્યાણસિંહ ચૌહાણ છે, જેઓ અત્યારના ધારાસભ્ય છે. 2009ની પેટા ચૂંટણીમાં એ કોંગ્રેસના ઉમેદવાર સીજે ચાવડાને 9000 જેટલા વોટથી હરાવીને ચૂંટાઈ આવ્યા છે, પણ એ ચૂંટાઈ આવવા પાછળનું એમનું કારણ એ હતું કે કોંગ્રેસના આંતરિક મતભેદો પણ હતા જી, અને બીજી બાજુ ભાજપ ગાંધીનગરમાં સત્તા ધરાવતી હતી જી, એટલે એ ચૂંટાઈ આવ્યા હતા. એમનું નામ પણ કદાચ રિપીટ એટલે પુનરાવર્તન કરે તો કલ્યાણસિંહ ચૌહાણ છે. પછી બાજુની જે બેઠક છે પ્રાંતિજની અને નવા સીમાંકન પ્રમાણે, એ બેઠકમાં જે જયસિંહભાઈ ચૌહાણ અત્યાર સુધી ચૂંટાઈ આવતા હતા અને અત્યારના શિક્ષણ મંત્રી છે એ રાજ્યકક્ષાના, એ જયસિંહભાઈ ચૌહાણનું નામ પણ ચાલે છે, કેમકે એમના માટે હવે પ્રાંતિજની બેઠક એટલી કદાચ
સરળ નહીં હોય અથવા સેફ નહીં હોય. જ્ઞાતિના સમીકરણો જોતા જયસિંહભાઈને લઈ આવવામાં આવે તો જયસિંહભાઈનું પણ નામ ચાલે છે. ત્રીજું નામ ભાજપ તરફથી ઠાકોર સમાજના અગ્રણી છે, અમદાવાદ બોપલમાં રહેતા રોહિત ચંદુજી ઠાકોર, જેમને ઠાકોર સમાજના ભામાસા તરીકે લોકો ઓળખે છે અને એમની અવારનવાર પ્રસિદ્ધિ પણ આ રીતે થતી હોય છે, એટલે એ રોહિત ચંદુજી ઠાકોરનું નામ પણ ચાલે છે. અમદાવાદના મેયર કાનાજી ઠાકોર જો માધુપુરામાં રહે છે પણ તેમનું મૂળ વતન દહેગામ છે. ભૂતપૂર્વ મેયર, અમદાવાદના પૂર્વ મેયર કાનાજીભાઈ જે આસિફભાઈ અગાઉ હતા એ બરાબર છે. એ ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ પણ છે, પક્ષના સંગઠનમાં કામ કરી ચૂક્યા છે. તો જો એમને વતનનો લાભ આપવામાં આવે તો કાનાજીભાઈની પણ ઉમેદવારી ત્યાં થઈ શકે એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. એટલે આમ ત્રણ ચાર પ્રબળ દાવેદારો ભાજપ તરફથી આ દેગમ બેઠક માટે વિચારણામાં, એટલે લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. બિલકુલ, ભાજપ કલ્યાણસિંહ ચૌહાણ, જયસિંહ ચૌહાણ, રોહિત ઠાકોર અને કાનાજી ઠાકોરને શા માટે ટિકિટ આપે અને કોંગ્રેસના સંભવિત ઉમેદવારોની પણ આપણે વાત કરીશું. હાલ રોકાઈશું એક વિરામ માટે. બેઠક બોલે છે કાર્યક્રમમાં આજે વાત કરી રહ્યા છે દેગામ બેઠકની, અમારી સાથે એક્સપર્ટ પેનલ છે. વિરામ જતાં પહેલાં એક સંભવિત ઉમેદવાર, ભાજપના સંભવિત ઉમેદવારની વાત કરી હતી. હેમંત કલ્યાણસિંહ ચૌહાણે જે રીતે મોરી સાહેબે કીધું કે સંભવિત ઉમેદવાર છે જે સિટિંગ ધારાસભ્ય છે, એમની ટિકિટ ભાજપ શા માટે આપે? સૌથી મોટી વાત એ છે કલ્યાણસિંહ માટે કે જો ભાજપને દહેગામમાં ઠાકોરોનું જો કોઈ પ્રતિનિધિત્વ જોઈતું હોય તો અત્યારે કલ્યાણસિંહ બહુ જ મોટા દાવેદાર છે. સામાન્ય ચૂંટણીમાં 2007માં પણ કલ્યાણસિંહ જ જગદીશ ઠાકોર સામે ચૂંટણી હારેલા 2007માં, છતાં પણ 2009ની જ્યારે પેટા ચૂંટણી આવી, જગદીશ ઠાકોર સાંસદ બન્યા અને પેટા ચૂંટણી આવી ત્યારે ભાજપે કલ્યાણસિંહ પર જ મદાર રાખ્યો. એટલે સૌથી મોટી વાત કલ્યાણસિંહ માટે એ છે કે ભાજપ માટે સ્થાનિક જો વાત કરો અત્યારે હાલ પૂરતું તો ઠાકોરનું જે પ્રતિનિધિત્વ છે તે કલ્યાણસિંહ કરી શકે તેમ છે. એકમાત્ર જમા પાસું કલ્યાણસિંહના ખાતામાં એ છે. રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી જયસિંહ ચૌહાણને ભાજપ શા માટે ટિકિટ આપે? એટલા માટે કે જયસિંહ ચૌહાણ પ્રાંતિજના ધારાસભ્ય હતા અને હવે સીમાંકનમાં એ બાતલ થતા હવે તેમની સીધી જે નજર છે તે દહેગામ પર હોય. મહત્વનું એ છે કે જયસિંહ ચૌહાણ પોતે ક્ષત્રિય છે. ઠાકોર ઉમેદવારની જો પસંદગી ના થાય, કલ્યાણસિંહને રિપીટ કરવામાં ના આવે તો કદાચ સૌથી પહેલી જે પસંદ છે તે જયસિંહ ચૌહાણ હોય, એ રાજ્યકક્ષાના પ્રધાન પણ છે. ટૂંકમાં રોહિત ઠાકોર અને કાનાજી ઠાકોરને ભાજપ શા માટે ટીકી આપે ટૂંકમાં? એટલા માટે કે કાનાજી ઠાકોર પ્રદેશ ઉપાધ્યક્ષ છે, ઘણા સમયથી ઠાકોરોનું જે પ્રતિનિધિત્વ છે પ્રદેશ કક્ષાએ તે કાનાજી ઠાકોર કરી રહ્યા છે. એક ઠાકોરોનો જે ફેસ કહેવાય એ સીધી રીતે કાનાજી છે. આજથી 7-8-10 વર્ષ જૂની જો તમે વાત કરો તો રોહિતજી ઠાકોર જે છે તે ઠાકોર સમાજનું જે મોબિલાઇઝેશન જે કરવાની વાત છે તે છેલ્લા 5 વર્ષમાં એ કરવામાં સફળ રહ્યા છે અને તેમની પોતાની ઈચ્છા દેગામમાંથી ભાજપમાંથી ચૂંટણી લડવા ઠાકોર સમાજના ભામાશા પણ છે. બિલકુલ, મોરી સાહેબ, કોંગ્રેસના સંભવિત ઉમેદવારો આમાં દેગામમાં કોણ કોણ હોઈ શકે છે? એક તો દહેગામ નગરપાલિકાના પ્રમુખ છે કામિનીબેન રાઠોડ. જો મહિલાને ટિકિટ આપવાનું પક્ષ વિચારે કે જિલ્લામાં 5 બેઠકો છે તો એમાંથી એક મહિલાને આપીએ તો એવું શક્યતા દેખાય છે કે નગરપાલિકાના પ્રમુખ કામિનીબેન રાઠોડને આપે. બીજું નામ આવી રહ્યું છે કાળુસિંહ બિહોલા જેવો કોંગ્રેસની સંગઠનના એક વ્યક્તિ છે. આ ઉપરાંત માજી ધારાસભ્ય લક્ષ્મણસિંહ ચાવડા હતા, એમના સન છે સીએલ ચાવડા, એમનું પણ નામ ચાલી રહ્યું છે. દેવરાજસિંહ ઝાલા જેઓ દહેગામ તાલુકા પંચાયતનો વિરોધ પક્ષના નેતા છે, તેમનું નામ પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે કે તેઓ પણ કદાચ કોંગ્રેસ પક્ષના દાવેદાર છે. આ ઉપરાંત પ્રદેશ કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે રાજકીય વર્તુળોમાં એવી પણ વાતો ચાલે છે કે બહુ મોટા મોટા નેતાઓ આ બેઠક ઉપરથી ચૂંટણી લડવાના છે, દેગામ છે કે આ ટાઈપની બેઠકો ઉપરથી. ઘણી વખત
અહેવાલો એવા આવે છે કે સંસદ સભ્યોને પણ આ વખતે ચૂંટણીઓ લડવાની વાત છે કોંગ્રેસ પક્ષ તરફથી. તો એવું સાંભળવામાં આવે છે કે માજી મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા પણ કદાચ આ બેઠક ઉપરથી ઉમેદવારી કરશે. ગાંધીનગર જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને 2009માં પેટા ચૂંટણી હારી ગયેલા સીજે ચાવડાનું પણ નામ ચાલી રહ્યું છે કે તેઓ પણ આ બેઠક ઉપરથી, એવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. હવે આમાંથી મોટા માથાઓ લડે છે કે નહીં એ તો કોંગ્રેસ પક્ષ જ નક્કી કરી શકે. તો મુરી સાહેબ, તમે શંકરસિંહ વાઘેલાનું લોકમુખે નામ ચર્ચાય, તો શંકરસિંહ કેમ દેગામમાંથી ચૂંટણી લડે? કેમકે એ વિસ્તાર ઉપર એમનો પહેલેથી પ્રભાવ છે, ત્યાંના દરેક સમાજ ઉપર તેમની પકડ છે. પોતે ગાંધીનગરની બાજુમાં વાસણિયા સ્થિત છે અને એ પોતે પણ એવું માને છે કે અહીંનો સમાજ, દરેક સમાજ મને સપોર્ટ કરશે. હેમંત, આપણે કોંગ્રેસના સંભવિત ઉમેદવારની વાત કરી, કામિની બહેન રાઠોડ મહિલા ઉમેદવાર છે, એમને શા માટે કોંગ્રેસ ટિકિટ આપે? દર વખતની જેમ આ વખતે પણ મહિલાઓને કોણે કેટલી ટિકિટ આપી એ મુદ્દો વધારે જોરમાં રહેવાનો છે, ચાહે માધ્યમો હોય કે લોકો હોય. બીજી વાત એ છે કે ભાજપ કોંગ્રેસના જે મહિલા મોરચા છે, તમે છેલ્લી બે ચૂંટણીઓમાં જોવો તો ખૂબ જ એક્ટિવ થયા છે. એટલે જેમ યુથ કોંગ્રેસ ટિકિટ માગે કે એબીવીપી કે યુવા ભાજપમાંથી જેમ ટિકિટની માંગણી થાય, તેમ મહિલા કોંગ્રેસ પણ ટિકિટની માંગણી કરતી થઈ છે. તો માનો કે જિલ્લામાંથી એક ટિકિટ કોઈ મહિલાને આપવાની થાય, તો હાલમાં દહેગામ નગરપાલિકાના પ્રમુખ તરીકે કામિનીબેન છે જ. બીજો મુદ્દો એ છે તેમના પક્ષે કે તેમના જે સસરા છે તે ખુમાનસિંહ રાઠોડ, એ પણ કોંગ્રેસમાં વર્ષો સુધી દહેગામમાં જ રહ્યા છે, કામ કર્યું છે અને ત્યાંના ધારાસભ્ય પણ હતા. એટલે અત્યારે સીધી ગણતરી મુજબ એવું કહી શકાય છે કે 5 વિધાનસભાની જે બેઠકો છે ગાંધીનગર જિલ્લાની, તેમાંથી કોઈ એક મહિલાને જો ટિકિટ આપવા માંગે જો સંગઠન, તો 5માંથી 1 આ દહેગામમાં કામિનીબેનને એક મહિલા તરીકેનો એક જે ફાયદો છે તે થઈ શકે. બિલકુલ. દેવરાજસિંહ ઝાલાને કોંગ્રેસ શુક્રવાર ટિકિટ આપે? પોતે ઠાકોર જ્ઞાતિના છે અને જે વાત છે કોંગ્રેસને ગામડાઓમાં વધારે મજબૂત બનાવવાની તેમની મહેનત છે અને તેમની ઈચ્છા પણ છે ચૂંટણી લડવાની, એટલે કદાચ એમને માંગણી પણ કરેલી છે. એટલે કદાચ એક શક્યતા જોવાઈ રહી છે કે ઠાકોર જ્ઞાતિના છે, એના માટે જો જ્ઞાતિના પરિબળો તમામ એમના સપોર્ટમાં હોય તો એમને કોંગ્રેસ ટિકિટ આપી શકે છે. કાળુસિંહ બિહોલાને શા માટે ટિકિટ? ક્ષત્રિય છે, માનો કે કોઈ ઠાકોર ઉમેદવારની વાત નથી આવતી, જો જ્ઞાતિનું જે ફેક્ટર્સ છે તે ક્ષત્રિયોની તરફેણમાં રહેશે તો ચોક્કસ એમને ટિકિટ મળી શકે તેમ છે. બિલકુલ. મુરી સાહેબ, એક મુદ્દો સામે આવ્યો કે લવાડના મુદ્દે ઘણું બધું રાજકારણ રમાયું અને આ વિસ્તાર દેગામાં આવે છે, લવાડનો મુદ્દો કેટલો અસરકારક રહેશે? લવાડ ગામ પૂરતો 100% અસરકારક રહે. દિવસો સુધી ત્યાં આંદોલન ચાલ્યું, ઘણા મોટા રાજકીય નેતાઓએ અંદર રસ પણ લીધો, ત્યાં જાહેર સભાઓ પણ થઈ હેમંત, અને ત્યાં એક વખત તોફાન જેવી પરિસ્થિતિ પણ સર્જાઈ ગઈ. એટલે લોકો ત્યાં એક જુસ્સામાં છે, એટલે એવા જુસ્સાના કારણે લોકો કઈ તરફ મત આપે છે એ કરવું મુશ્કેલ છે. પણ લવાડનો મુદ્દો એ લવાડની આજુબાજુના 5-10 ગામ પૂરતો તો રહેવાનો, અને જેની જમીન જઈ હશે એના માટે તો એ મુદ્દો ખાસ રહેશે. જો કે એ ગામ જે છે લવાડ, તેના ત્યાં જે ઘટના બની, પણ માનો કે આખો મુદ્દોનું રાજકારણ થાય તો કોંગ્રેસ પોતાને સેફ માનવા માટે કદાચ એ મુદ્દાને વધારે આગળ લઈ જાય, બીજા ગામડાઓમાં પ્રસારવાનો પ્રયત્ન કરે કે આ પ્રકારની ઘટના ભાજપ સરકારમાં થઈ છે, એટલા માટે એ મુદ્દાનું વધારે મહત્ત્વ છે. ભાજપ એને કેવી રીતે જોવે છે આ લવાડના મુદ્દાને, પણ કોંગ્રેસ આ મુદ્દાનું ચોક્કસ રાજકીયકરણ કરવાનો 100% પ્રયત્ન કરશે. હરી સાહેબ, દેગામ વિસ્તાર છે તેમાં ગ્રામીણ મતદારોનો રોલ મહત્ત્વનો રહેશે, ત્યારે આવી પરિસ્થિતિમાં કોના માટે ફાયદો રહી શકે? હવે ગ્રામીણ મતદારો આમ જોઈએ તો તાલુકા પંચાયત ભાજપ પાસે છે, જિલ્લા પંચાયત કોંગ્રેસ પાસે છે, એટલે ગ્રામીણ મતદારો 50-50 કહી શકાય એવું વાતાવરણ છે. એટલે કે દેગામની બેઠક કોની રહેશે, એટલે કે બંને પક્ષો કેવી વ્યૂહરચના અપનાવશે?
જ્ઞાતિના બેઝ ઉપર જ ટિકિટો આપી અને મત મેળવવાની કોશિશ બંને પક્ષો કરશે એવું ચોક્કસ કહી શકાય. મને ટૂંકમાં કે દેગામમાં શું રાજકીય પરિસ્થિતિ જોવા મળશે? ચોક્કસ કહી શકાય કે કોઈ પણ જે એના મતદારો છે તે કોઈ નહીં ભાજપ કે નહીં કોંગ્રેસને સીધી રીતે કોઈનું મન ઘડવા નથી દેતા, એટલે ચોક્કસ કહી શકાય અંતિમ ક્ષણે જ ખાવા પડશે. ચોક્કસ, બિલકુલ. બંનેનો ખૂબ ખૂબ આભાર. તો દર્શક મિત્રો, બેઠક બોલે છે કાર્યક્રમમાં આજે વાત કરી દેગામ બેઠકની. આવતીકાલે ફરી એક નવી બેઠક સાથે ઉપસ્થિત રહીશું. ત્યાં સુધી રજા આપશો. આપ જોતા રહો વીટીવી.